જેને ધંધો કરવો છે તેને કોઈ શરમ કે લાજ આવતી નથી, અને મહેનત કરીને ખાવું હોય એને શેની શરમ. જી હા, ગુજરાતીમાં કહેવત છે કે મહેનતુ માણસ પથ્થર વેચીને પણ પૈસા પેદા કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલ તમારી સ્ક્રીન ઉપર જોઈ રહેલ ટ્રેક્ટરમાં વેચાતા આ પ્રથમ નજરે જોતા કોઈ મોટા પહાડના પથ્થર કે કોઈ ચમત્કારી પથ્થર વેચાતા હોય કેવું લાગી રહ્યું છે. તો જી હા, આ મોટા મોટા પથ્થરો છે, પણ એ પથ્થરો કોઈ પુરાણ કે દિવાલ કોડ ચણવા માટે નહીં, પણ આ પથ્થરો હકીકતમાં મીઠું છે. જી હા, આ હિંમતનગરમાં સાબર ડેરી પાસે એકને પણ પાંચ પાંચ ટ્રેક્ટરો ભરીને આ પ્રથમ નજરે જોતા તો ખરેખર પથ્થરો જ દેખાઈ આવે છે, પણ આ મીઠું એટલે કે આપણે સંચર તરીકે અથવા તો કાલા નમક તરીકે ઓળખીએ છીએ. અને હાલ હિંમતનગર નેશનલ હાઈવે 8 સાબર ડેરી પાસે રોડ ઉપર ટ્રેક્ટર ભરીને વેચાણ માટે ઊભા રહ્યા છે. અને નેશનલ હાઈવે 8 પર આવતા જતા લોકો એક સમય માટે તો ટ્રેક્ટરમાં મોટા મોટા સફેદ કારા પીરા રંગના પથ્થર જોઈને બે ગડી માટે ઊભા થઈ જાય છે. તો 1 કિલો 40 થી 50 રૂપિયાના ભાવે વેચાય છે. જે આવતા જતા મહિલાઓ પુરુષો તેની ખરીદી કરતા નજરે પડે છે, ત્યારે કાલા નમકનો આયુર્વેદિકમાં પણ રામબાણ ઇલાજ તરીકે પણ જાણીતું છે અને મીઠો ખોરાકમાં રોજિંદુ ઉપયોગી છે, ત્યારે હાલ તો લોકોમાં કુતૂહલની સાથે આ કાલા નમકના પથ્થરની ખરીદી કરતા જોવા મળ્યા હતા. સંજય રાવલ, ZSTV, હિંમતનગર.